બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અરવલ્લીના સામ્રાજીની અસાલ જીઆઈડીસીમાં ચાર મહિનાથી બંધ ઇકો વેસ્ટ કેમિકલ કંપનીમાં ભીષણ આગ. સામ્રાજી મતનગર હાઈવે પર આવેલ અસાલ ગામે છેલ્લા ચાર માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અરવલ્લી સામ્રાજી હિંમતનગર હાઈવે પર આવેલ અસાલ ગામે છેલ્લા ચાર માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અરવલ્લી સામ્રાજી હિંમતનગર હાઈવે પર આવેલ અસાલ ગામે જીઆઈડીસીમાં આવેલ ઇકો વેસ્ટ કેમિકલમાં આજે વહેલી પરોઢે આગની ઘટના સામે આવી છે. આ કેમિકલ કંપની છેલ્લા ચાર માસથી બંધ હતી. વહેલી સવારે કંપનીમાં વોચમેન હાજર હતા અને આગની ઘટના બની. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સરપંચને જાણ કરી હતી. અસાલ ગામના સરપંચે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે આવી પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયર ટીમ પહોંચે એ અગાઉ જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. કંપનીમાં લગભગ 50 કરતાં વધુ ટેન્કર ભરેલ કેમિકલ હતું. તે સંપૂર્ણ કેમિકલ સહિત ટેન્કરો ગામમાં આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. 10 ફાયરની ગાડીઓ બોલાવી આસપાસની કંપનીઓને નુકસાન ન થાય તે માટે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.